નથી, જેનો કોઈ હિસાબ નથી. અમારા એ સુમરાશાગરના રાજપૂતો જેના ઉપર માં ક્રમણાઈની એટલી મહેર કે ચારે બાજુ અમારા એ કામડિયા દરબારોના એ ગામ એમના ગિરાસ અને મધ્યાંતરની વચ્ચે આ ગિરનારની સામે ઉભો એવો અટુલો એકલો અમારો આ ગોડામાં ડુંગર અમારો એમ બોલું છું એ અમારી શાસ્ત્રોક્ત ભાષા છે, અમારું એવું કઈ નથી. આખી જગત છે એની પાછળ, આ જગતની માં છે જગદંબા યા દેવી સર્વભૂતેષુ અને કમલાઈ રૂપે સસ્તિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. આ જગદંબા છે, કુળદેવી માતાજી કમલાઈ જે છે એનો ઇતિહાસ બહુ લાંબો છે, એનું પ્રાગટ્ય છે ને એ માત્ર એનો પ્રાગટ્યનું માધ્યમ વાંચો ને તો તમારે મારે 24 મહિના વ્યા જાય છે. પણ અંતરના ઊંડાણની આ તો કોઈ ભેદું ને કહેવાય, ચોરે ને ચૌટે ન ચિતરાય ચિતની વાતુ શંકરા. આ બધી અંતરના ઉનાળની વેદનાઓ છે જે ઢંઢોળવાથી ઘોળવાથી કે મળી શકે એમ નથી, પણ એની જયારે કૃપા થાય. મને સાંભળે છે કે 8-9 વર્ષના હતા જયારે આ પગથિયા ચડી ચડીને આવતા હતા, પાણીની ત્યારે એવી કોઈ એટલી બધી વ્યવસ્થા નહોતી. આ કામડિયા દરબારો ક્યાંક 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 સેવાના અર્થે પાણીનો કોક મટકો લઈને કે કઈક એવી રીતે બધા યાત્રાળુને પાણી પીવડાવતા હતા. જયારે એનું જાગૃતિ થઈ, જયારે માં જાગૃત થઈ ગઈ, જયારે મારી કૃપા થઈ ગઈ, ત્યારે આપોઆપ તમે જુઓ તો આ પર્વતની ચારે બાજુ શેત્રુજી નદીના કાંઠેથી માંડી અને તળાજાના ગોપનાથના સમુદ્રના કાંઠા સુધી માં કમળાઈના પ્રાગટ્યાનો દીવડો તમે જ્યાંથી દ્રષ્ટિ કરો ત્યાંથી દર્શન થાય. આજ કમળા ઉદાસની છે, આજ માતાજીનું પ્રાગટ્ય થાય, ઉદાસની અમારે કામડિયા દરબારો એ પ્રગટાવે. વિધિ વિધાન શાસ્ત્રોક્ત રીતે કમળાઈ માતાજીની ઉદાસની પ્રગટે એનું દર્શન કરવું અને એ દર્શન કરી અને વંદન કરવા માણસના 7 જન્મના પાપનો ક્ષય થઈ જાય એટલું બધું મોટું માતમ છે. જે કુળની અંદર જેને મારી પૂજા કરતા કરતા શિવ અને શક્તિનું પૂજન કરતા કરતા જેને મસ્તક કાપી અને જેને સમરભક્ત કરી દીધા છે એવા અમારા કામડિયાના કુળમાં બગડા બાપુતિયા શિવ પૂજા કરતા કરતા બગડ નદીને કાંઠે જેને પોતાનું મસ્તક કાપી અને શિવને સમરપત કરી દીધો એવા કળમોદરના અમારા હકા બાપુતિયા કેટલી બધી સતી માતાજીઓ, કેટલા બધા એવા વીર પુરુષો જેને ધર્મને માટે થઈ, ધરતીને માટે થઈ, બેન દીકરીની ઇજ્જતને માટે થઈ, ગાય માતાજીની વારે ચડી અને પોતાના આત્મા સમર્પિત કરી દીધા છે, પોતાની જિંદગી સમર્પિત કરી દીધી છે, પોતાના મસ્તક પાણા છે. અને ધર્મની થા પડે ત્યારે દરવાજા બંધ ન થાય. બાપ આ તો કામડિયા રાજપૂતો છે, ધર્મની થા પડે ત્યારે માં કહેતા દીકરા હવે તું તારું કામ બંધ કરી દે, હવે ભૂંગીઓ ઢોલ વાગે ઢળી બાંગ ઢળી બાંગ ઢળી બાંગ અને છમ 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 9 કરોડ રૂવાડા જેના બેઠા થઈ જાય એ થર જાતા અને ધર્મ પલટતા ત્રિયા પડંતા તાવ ઈતુની મરણ ઔ શરણ રા એમાં કોણ રંગ અને કોણ રાવ. આ મહા કુળદેવી ક્રમણાય છે અમારા કુળના. અમે કામડિયાના વોર છીએ, અમારા કુળમાં એક દાદો વડુ દાદો થઈ ગયા અને તરેડ મોવાની બાજુમાં અને એક દી એમનો એ જે દી ગૌધન વાળ્યું અને એને સમાચાર શિવની પૂજા કરતા કરતા સંધ્યાને ટાણે જયારે ખબર પડી ગૌધન વાળીને જાય છે ત્યાં તો આવ્યો અણ દ્રોણ ને યમરાજ જેવો તરત જ સમ એની કોઈ શુદ્ધિ ન રહી. જેમ તેમ કરી પોતાના અશ્વની ઉપર પ્રાણ માંડી, ભેટમાં તલવાર માંડી અને જય કુળદેવી કમળાઈ જય ભોળાનાથ કરી અને ગાય માતાજીની વારે એકલા જે ચડ્યો, કારણ કે કોઈ ઘરે નહોતું. બધા જ ગોપનાથ ને મેળે ગયા હતા અને એકલ વીરે માં કુળદેવી ને હૃદયમાં સ્મરણ કરી અને આ માતરીની નાળ જે નજીકમાં કહેવાય છે ત્યાં સુધી આવીને ધીંગાણું માંડ્યું અને ગૌધન ને પાછું વાળી અને પોતે પોતાના મસ્તક ને કાપી અને શિવને સમર્પિત કરી દીધું. અમારે બાબરિયાતના બાપલ બાપુ લખે છે, બાપલભાઈ ગઢવી, કે અણ દ્રોણ ને આવ્યો યુદ્ધમાં વિપ્રયમ રાજ જેવો મચાવે મામલો યવન પર કાળ નો એ કાળ કેવો દેહમાં આગળના તનખા જરે અને આજ ખીદીઓ જરા ધરે આંખ ખોલી ભૈરવનું રૂપ લઈને મંડાણો ભારથી
આજ બડું ને હાંકલે બાંગ બોલી, કારણ કે મોટર ગાડી ને બંગલા હુકમે 10,000 એને સાણા કેરી સેજમાં સળગતા જોયા. આમાં ક્યારે કોણ વીર પુરુષ ની વીરતા પ્રગટ થાય અને ક્યારે દરિબંગ ઢોલિયા વાગે. અને ભક્ત કવિ દુલા બાપુ લખે છે, ભક્ત ભગત બાપુ કે રંગ મોલ મે બાનિયા બોત રહે કોઈ બોલ સુને ન બાનિયા કા, રંગ દરબાર મે રાધિકા નાચ નચે કોઈ નાચ નચે ન ગુનિયા ની આકા, ફિર નાથ કઈ નહીં બોલાવતી દી ભીતકાર દે સુનાવતી દી. અને સોઈ જીવન કા પાઠ બડે સોઈ જીવન રાજપૂતાનિયા થી. આ સુમરા શાખા ના મારા રાજપૂતો, આ કામડિયા પરિવાર જેને ભલા ની અણી ઉપર માં કમળાય બેઠા છે, કરોડો યુગ વીતી ગયા છે, કરોડો સમાજ આવ્યા ગયા, તોય અડીખ મામલી એની એજ ઊભી છે ને માં એમની એમ બેઠી છે બાપ. આ ક્રમળાઈ નું સ્થાન છે. આજ જગત એના દર્શને આવે છે. માં કુળદેવી ના ચરણ માં પ્રાર્થના કરું છું કે દર્શન કરવા આવે છે ને ચિત્તમાં જે દરોદતારું સ્મરણ કરે માં, એની કરોડ વખત એની વેળા ને વાળજે, એના દુઃખ ને માં ટાળી દેજે, એના વિઘ્ન ને તું હણી લેજે. તું ક્રમળાઈ છું માં, કામણીયાના કુળદેવી છો, પણ જગતની માં છો, જગત જનની છો. માં માં કેતા તો ભગત બાપુ લખે, મોઢે બોલું માં ત્યાં તો હાચું નાનું પણ હાંભરે, અને પછી મલક બધાની મજા ઈ અમને કડવી લાગે કાગડા, એવી અમારી આ માં આપણી બધાની માં બેઠા છે. સર્વનું કલ્યાણ કરે માતાજી. અને હું તો મને એમ કહું છું કે હું જે રે કોણા મે તારા બેહણા, એ નીચે છે કાઈ કામણિયાના નેસરે કુળદેવી માતા, તમે ચડતી રાખો કામણિયાના કુળમાં, એવી ચડતી રાખો કામણિયાના કુળમાં, કે હું જે રે કોણા મે તારા બેહણા, એ નીચે છે કાઈ કામણિયાના નેસરે કુળદેવી માતા, તમે ચડતી રાખો કામણિયાના કુળમાં, એવી ચડતી રાખો કામણિયાના કુળમાં, કામણિયાના કુળમાં ચડતી રાખજે, તારે શરણે આવેલા દુઃખ ને ટાળી દેજે માં. અને જેને ઘેરે પારણું ન જોડ્યું હોય ને અહીંયા હાથ હાથ પારણા ધોલાવજે માં. અને બગડા વીર જેવા હાકા બાપુ જેવા દીકરા દેવ જેવા બધાને દેજે. આ પ્રાર્થનાની સાથે બિરમું છું. મેં ઓચિંતાનું આવીને વસ્તુ મેના આત્માની માઈક લીધું છે, એની હું ક્ષમા માંગુ છું. જય શિયા રામ, જય માતાજી.